શ્રી મારુ કંસારા મહિલા મંડળ જૂનાગઢ દ્વારા જ્ઞાતિ રત્ન સ્નેહાદર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી મારુ કંસારા સમાજના ભવ્ય ઇતિહાસની બુક પ્રસિદ્ધ કરવાનો સંકલ્પ કરનાર ઇતિહાસકાર તુલસીદાસભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને વિચાર ગોષ્ઠી યોજી હતી, જ્યાં સમાજના બુદ્ધિજીવી નાગરિકોએ સમાજના ઇતિહાસ અંગેની માહિતીની આપ લે કરી હતી તથા વિવિધ પાસાઓ ઉપર વિસ્તારથી વિચાર મંથન કર્યું હતું. તુલસીદાસભાઈ દ્વારા ઇતિહાસની બુક પ્રસિદ્ધ કરવાના કાર્યમાં અત્યાર સુધીમાં તેઓએ પ્રાપ્ત કરેલી માહિતી તથા તેઓનો અનુભવ લોકો સમક્ષ રજૂ કર્યો હતો. તો સાથે સાથે સમાજના વિવિધ પ્રશ્નો અંગે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી, જેના જવાબ આપવા માટે તુલસીદાસભાઈ તથા અમદાવાદથી શ્રી મારુ કંસારા સમાજના પ્રમુખ અને જ્ઞાતિ સેતુ મેગેઝિનના તંત્રી અતુલભાઈ સોની દ્વારા તમામ પ્રશ્નોનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો. જૂનાગઢ મહિલા મંડળના પ્રમુખ કૃષ્ણાબેન બારમેડા દ્વારા આજના સમયમાં ઇતિહાસની માહિતી કેટલી જરૂરી છે તેના પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું તથા તુલસીદાસભાઈના આ ભગીરથ કાર્યને વધાવી તેઓનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્ણાબેન હેડાઉ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભારવિધિ રંજનબેન પોમલે કરી હતી. દિવ્યક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિવ્યક્રાંતિ ન્યૂઝની ટીમ અત્યારે જૂનાગઢ મુકામે આવી પહોંચી છે. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો મારુ કંસારા સોની સમાજનું એક ઐતિહાસિક બુકનું નિર્માણ થઈ રહ્યું છે. કોઈપણ સમાજ માટે તેનો ઇતિહાસની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજના દરેક યંગસ્ટર પાસે એની પોતાના સમાજના ઇતિહાસની માહિતીથી વાકેફ હોવું આજના સમયની માંગ છે. કોઈ પણ કહેવાય છે, કોઈ પણ સમાજ એના ઇતિહાસથી જાણકાર જો નથી હોતો તો ઇતિહાસ તેને દોહરાવવાનો દંડ કરે છે. ત્યારે ઐતિહાસિક માહિતીથી વાકેફ હોવું ખૂબ જ જરૂરી હોય છે. એમાંય ખાસ કરીને આપણા યંગસ્ટરે, તેઓએ આપણા પૂર્વજોએ કરેલા કાર્યો, તેમની શૌર્ય ગાથાઓ અને એમનો સમાજ ભૂતકાળમાં કેવી પ્રવૃત્તિ કરેલી હતી તેની બ્લુપ્રિન્ટ વર્તમાન સમયમાં આપણે આપણા સમાજને કઈ દિશા તરફ આગળ લઈ જવું છે તેની બ્લુપ્રિન્ટ અને માહિતી પૂરી પાડે છે. ત્યારે શ્રી મારુ કંસારા સોની સમાજમાં આવા ભવ્યાતિ ભવ્ય ઇતિહાસની માહિતીનો એક ખોટ ચાલતી હતી. ત્યારે વિદ્વાન નાગરિક મારુ કંસારા સોની સમાજના અગ્રણી એવા તુલસીદાસભાઈ કંસારાએ આ બીડું ઝડપ્યું અને શ્રી મારુ કંસારા સોની સમાજનો ભવ્યાતિ ભવ્ય ઇતિહાસની રચના કરવાનો તેઓએ સંકલ્પ કર્યો. ત્યારે આ એક ખુશીના સમાચાર સમગ્ર સમાજમાં આગની ઝડપે ફેલાઈ ગયા અને તમામ સમાજમાં ખૂબ ખુશીની લહેર છવાઈ ગઈ છે. ત્યારે આ ભગીરથ કાર્ય જેમણે હાથમાં ઉપાડ્યું છે એવા વડીલ શ્રી તુલસીદાસભાઈ અત્યારના દિવ્યક્રાંતિ ન્યૂઝ સાથે 1-to-1 જોડાઈ ગયા છે. તેમના પ્રતિભાવ આપણે જાણવાની અવશ્ય કોશિશ કરીશું. જી તુલસીદાસભાઈ, આપનું દિવ્યક્રાંતિ ન્યૂઝમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર. તુલસીદાસભાઈ, આપને આ એક સમાજનો સુંદર ઇતિહાસ બહાર પાડવાનું આપને પ્રેરણા ક્યાંથી મળી? તમે આ પ્રેરણા તો મને નાનપણથી મળેલી છે. આમ જોઈએ તો હું નાનો હતો ત્યારે ઘરમાં માત્ર 3 જણા હતા, હું, મધર, ગ્રાન્ડ મધર, અને મને મૂળ જાણવાની ખૂબ જ ઈચ્છા હતી. ત્યારથી હું આ બાબતમાં દરેકને પૂછતો અને ઘરમાં દાદીમાને પણ, અને માહિતી મળી એ મારા મેમરીમાં સ્ટોર થતી ગઈ. અને ત્યારબાદ નોકરી લાગ્યા પછી જોયું કે ઘણા લોકોને મૂળ જાણવાની ઈચ્છા છે અને અમે માહિતી ભેગી કરી. એમાં બુધ્ધભટ્ટી પરિવારની પહેલાં માહિતી હતી, પછી અમદાવાદ આવ્યા પછી મંડળ સાથે જોડાણો, જ્ઞાતિ સેતુના એની સ્થાપનામાં પ્રમુખ તરીકે હતો અને ત્યારથી જ્ઞાતિ સેતુમાં કોલમ લખવાની શરૂ કરી આપણા પરિવારો. ત્યારથી પછી બુક લખવાનું મગજમાં આવ્યું અને અમારા મુખ્ય તંત્રી શ્રી હંસરાજભાઈ એ વધારે પ્રેરણા આપી અને પુશ આપી અને આ બુક લગભગ 2-3 વર્ષમાં પૂરી કરી છે. જી, આપણું આ એક ઐતિહાસિક બુક બહાર પાડવાનું એક મુખ્ય ઉદ્દેશ કેવો હોય ટૂંકમાં તો શું કહી શકાય? સમાજના તાણાવાણા સમજવા અને દરેક સમજે એ માટે આ બુકની રજૂઆત કરી છે.
જી ખૂબ સરસ. તુલસીદાસભાઈ, ઘણા દર્શકોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આ બુક બહાર પડી રહી છે, તો આ બુકની અંદર અમને એવું શું જાણવા મળશે, એની અંદર શું કન્ટેન્ટ હશે ખાસ? આ બુકમાં ઇતિહાસ અને પરંપરા આપણી, આપણે જે રીતે રીતરિવાજો છે, નૈવેદો છે વગેરે, ક્યારે આવ્યા રાજસ્થાનથી, ક્યારે કચ્છમાં સ્થાયી થયા, ક્યારે સૌરાષ્ટ્રમાં ગયા, ક્યારે આખી દુનિયામાં ફેલાણા, આ પહેલો વિભાગ છે. બીજા વિભાગની અંદર આપણા પરિવારો કરીને મેં જે કોલમ લખી જ્ઞાતિ સેતુમાં 2011થી, એના લગભગ 35 એપિસોડ થઈ ગયા છે, અને એ બધું અને એ ઉપરાંતનું પણ, અને એની અંદર એને એડિટિંગ કરી અને આમાં ઉમેરેલા છે બીજા વિભાગમાં. અને ત્રીજો વિભાગ છે, એ ખૂબ જ મહત્ત્વનો છે, એની અંદર વ્યક્તિ વિશેષો લીધેલા છે, જેને મેં લગભગ 70 જેટલા છે, એને મેં 5 વિભાગમાં વિભાજિત કરેલા છે. એની અંદર આધ્યાત્મિક, ધાર્મિક એવા લોકો છે, પછી કલાકારો છે, કલાકારો, કારીગરો, કસબીઓ, પછી સામાજિક કાર્યકરો છે, વ્યવસાયિકો છે, એન્જિનિયર્સ વગેરે, અને સ્ત્રીઓ, સ્ત્રી શક્તિ છે. એટલે આ લોકો જેને સમાજમાં કંઈક નામ ઊંચું કર્યું છે, ઉભુ છે સમાજના, અને આ લોકો કોઈ હયાત નથી, એને જ લીધેલા છે. કારણ કે હયાતને લઈ તો એના માટે એક સ્પેશિયલ બુક લખવી પડે. મારે ઇતિહાસનો શબ્દ જ એવો છે કે ઇતિહાસમાં કોણ છે, એટલા માટે એક કન્ટેન્ટ રિલેવન્ટ છે. આ બુક વિશે કહું તો, મેં મારા મિત્ર હરેશ ધોળકિયા ભુજમાં છે, અને મોટા દરજાના લેખક છે, વિચારક છે, એમણે લગભગ 150 ઉપરાંતની બુકો લખેલી છે, અને એને મેં રિક્વેસ્ટ કરી કે પ્રસ્તાવના આપો, એટલે એને પહેલો જ શબ્દ વાપર્યો છે કે આ એક દસ્તાવેજી પુસ્તક છે. એક મીડિયાના પર્સન હોવાના નાતે હું સારી રીતે જાણી શકું છું કે એક ઐતિહાસિક બુક બનાવવી એ ખૂબ જ કઠિન પરિશ્રમ માગી લેવું કામ હોય છે. તેમાં માત્ર પરિશ્રમથી કામ નથી થતું, તેમાં સમાજનો સહયોગ પણ જોઈએ છે, તેમાં આપણી પાસે ઓથેન્ટિક માહિતી પણ હોવી જોઈએ, તેના માટે દરેક જગ્યાએ દોડાદોડી કરવી પણ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે આપ આવું સરસ મજાની બુક બનાવી રહ્યા છો, ત્યારે આપને અત્યારના એવી કઈ ચેલેન્જ છે જેનો આપ ફેસ કરી રહ્યા છો? ચેલેન્જ તો આમ જુઓ તો જેટલી માહિતી મળે એટલી હું આજ દિવસ સુધી અપડેટ કરતો રહ્યો છું. ઓકે. અને તમને એક કિસ્સો કહું નાનો. મારા દાદાના ભાઈ, એના છોકરા, એ લોકો ગ્વાલિયરવાળા કહેવાય, અને બધા ગ્વાલિયર ચાલા ગયા હતા લોંગ બેક. પછી પત્તો નહોતો એનો કાંઈ. દિલ્હીમાં મારા એક બીજા ભાણિયાનું, ભાઈબાની દીકરીના દીકરાનું, એના દીકરાનું સગપણ કર્યું, લગ્ન કર્યા. એ લગ્નમાં મને બોલાવ્યો હતો. સગપણ લગ્ન એક જ સમય હતા. ત્યાં સગપણના દિવસે, પહેલા દિવસે મને ઓળખાણ કરાવી મારા ભાણિયાએ કે આ આપણા વેવાઈ. એટલે મેં એને નામ પૂછ્યું, ચંદ્રકાંતભાઈ. મેં કીધું કેવા? તો કે બુદ્ધભટ્ટી. મેં કીધું ક્યાંના? તો કે ગ્વાલિયરના. મેં કીધું ચોક્કસ? ગ્વાલિયરમાં તો એક જ ફેમિલી હતું કીધું. એટલે કે હા. તો મેં કીધું તમે મારા કઝિન થાવ અને નાના ભાઈ થાવ. એટલે આ રીતે જ્યારે મોકો મળ્યો ત્યારે આની અંદર એક એક પછી એક એક મણકા પુરાતા ગયા. તુલસીદાસભાઈ, અત્યારના જે દર્શક મિત્રો લાખો કરોડોની સંખ્યામાં સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી જતા હોય છે, ત્યારે તમને ભવિષ્યમાં આ બુકમાં સરળતા રહે એટલા માટે તમે આગામી દર્શકોને એવો શું મેસેજ આપવા માગશો, જેથી કરીને તમારું આ જે કાર્ય છે સફળતામાં થોડોક તમને સપોર્ટ કરે, એવો તમે શું મેસેજ આપવા માગશો? આની અંદર ખાસ કરીને વ્યક્તિ વિશેષો વિશે મેં જે લખ્યું છે, એની અંદર બે પાત્રો મને બહુ જ અપીલ કરી ગયા છે. એક છે જાદવજી બુદ્ધભટ્ટી, જે રાજાના ડ્રાઈવર તરીકે પહેલી ગાડી આવી કચ્છમાં, પહેલી ગાડી એના ડ્રાઈવર તરીકે એ હતા. અને પછી એમાંથી ડ્રાઈવર તરીકે હોય તો સ્વાભાવિક રીતે કે એને મિકેનિકનું કામ પણ આવડવું જોઈએ, અને આપણી જ્ઞાતિ એટલે મિકેનિકમાં તો પૂછવું ના પડે. અને એ મિકેનિકમાંથી, ડ્રાઈવર મિકેનિકમાંથી રાજાની એટલા નજીક હતા, અને એનો સ્વભાવ કદાચ રાજાને ગમી ગયો કે એકબીજાને ગમી ગયા હશે, તો એના એડીસી સુધીનું એને પ્રમોશન રાજાએ આપેલું. અને એની દીકરી, એને નાનપણથી
પ્લેન જોતી ઉપર આકાશમાં, તો એને પાયલોટ બનવાનો શોખ હતો. નાનપણથી જ એણે પાયલોટ બનવાના સ્વપ્ન સેવ્યા ચંદાબેન બુદ્ધ ભટ્ટી. અને મને લાગે છે કે ઇન્ડિયાની અંદર ભારતમાં આપણા પહેલી કે બીજી પાયલોટ હશે કદાચ, ફર્સ્ટ પાયલોટ. તો આ રીતે ઘણા બધા એવા વ્યક્તિ વિશેષ આપણા સમાજના ઘણા લોકો એવા છે જેની માહિતી હવે પછી બુકમાં જ વધારે જાણવા મળશે, જેની ઇંતજારી લોકોને અવશ્ય રહેશે. તો તુલસીદાસભાઈ, આપના ખૂબ જ સુંદર મજાના પ્રયાસને અમે આપને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપીએ છીએ. સફળતાપૂર્વક આપનો આ પ્રયાસ છે એ સફળતાપૂર્વક પાર થાય એવી દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ આપને ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ આભાર. અમારી સાથે જે વ્યક્તિ જોડાઈ ગયા છે એ અમદાવાદ મારુ કંસારા સોની સમાજના પ્રમુખ છે, સાથે સાથે મારુ કંસારા સોની સમાજનું પારિવારિક મેગેઝિન એવા જ્ઞાતિ સેતુના એડિટર ઇન ચીફ પણ છે. તો સાથે મનુભાઈ છે એ જ્ઞાતિ સેતુના ચેરમેન પણ છે. તો અત્યારે આપણે તંત્રી તરીકે જે અતુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તો એનો આ સમગ્ર જે કાર્યક્રમ છે ઐતિહાસિક બુક બહાર પાડવાનો, તો એના વિશે તેઓનો શું વિચાર છે, તેઓનો શું પ્રતિભાવ છે એ આપણે જાણવાની કોશિશ કરી. જી અતુલભાઈ, દિવ્યક્રાંતિ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અતુલભાઈ, આપો આ સરસ મજાનો સમાજનો ઐતિહાસિક બુક બની રહી છે, ખૂબ એક લેન્ડમાર્ક કહી શકાય એવું આપણા સમાજ માટે કાર્ય થઈ રહ્યું છે, ત્યારે એક તંત્રી તરીકે કે એક પ્રમુખ તરીકે વાત કરું તો આપનું શું પ્રતિભાવ રહેશે? એકચ્યુઅલી અમદાવાદ જ્ઞાતિ જે કચ્છથી સ્થળાંતરિત થઈને અમદાવાદ વસતા હતા એ જ્ઞાતિના એક સમૂહ હતું. એ સંસ્થા દ્વારા એક અભિગમ એવું રહ્યું છે કે આપણા સમાજના બધી પ્રવૃત્તિઓ એનું એક ડોક્યુમેન્ટેશન થાય, એટલે જ્ઞાતિ સેતુ મેગેઝિન મારફતે દર બે મહિને એમ પ્રસિદ્ધ થાય છે. અને એ મારફતે પરિવારમાં ઉપયોગી વસ્તુઓ સાથે સાથે એનું ડોક્યુમેન્ટેશન, એની સિદ્ધિઓ, એના બનાવો, એના જે લોકોને જે છે એની સિદ્ધિઓ છે, એને વિવિધ વિસ્તારમાં જે લોકો આગળ સારું કામ કર્યું છે, પૂર્વજો બી, એમાં એક અમારું કોલમ આપણા પરિવારો જે તુલસીદાસભાઈએ યોગદાન એમાં આપેલું છે. અને એ મારફતે અમે જ્યારે કામ કરતા હતા સાથે સાથે, ત્યારે એક અમારા વડીલ હંસરાજભાઈ કંસારાનો વિચાર હતો કે આને હવે એક ડોક્યુમેન્ટેશન પરમેનન્ટલી થાય, પરમેનન્ટલી ડોક્યુમેન્ટેશન માટે એક આ બુક પબ્લિશ કરવાનું નક્કી કર્યું, જેમાં અત્યાર સુધી જેટલી બી માહિતી અમને મળેલી છે એ માહિતીને સંકલિત કરી અને એક ઇતિહાસ સ્વરૂપે મૂકવાની કોશિશ કરી છે. હજુ બી વધારે માહિતીઓ આવતી જાય છે, એનું સ્પાન વધારવાનું હવે પ્લાન કરીએ છીએ અને વિશેષ કોશિશ કરીશું. જી અતુલભાઈ, તમે જ્ઞાતિજનોને કોઈ સંદેશ આપવો હોય તો શું સંદેશ પાઠવશો તમે આ પ્રોજેક્ટને લઈને? સમાજમાં સમાજ માટેની ભાવના વધે, સૌના સાથે મળી અને સૌ વિકાસ કરે, સૌ એક પર ઉતરતી કરે, અને એનું એક ડોક્યુમેન્ટેશન થાય કે જે આવતી પેઢી એને સારી રીતે સમજી શકે. 100% અતુલભાઈ, આ તો આ બાબતમાં ખૂબ જ સારું એવો પ્રયાસ કહી શકાશે કે જે સમાજના લોકોને એકતા એક જોડવા માટે પણ એક આ એક સેતુ રૂપ જ બની શકે એવું 100% લાગી રહ્યું છે. તો દિવ્યક્રાંતિ ન્યૂઝ સાથે ઇન્ટરેક્શન કરવા બદલ આપનો અતુલભાઈ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. જી દર્શક મિત્રો, શ્રી મારુ કંસારા સોની સમાજનો જે ઐતિહાસિક બુક બહાર પાડવાનો જે ભગીરથ કાર્યનો સંકલ્પ થયો છે, ત્યારે આ બુકના જે રચયિતાઓ છે તેઓને સપોર્ટ કરવા માટે જૂનાગઢ મહિલા મંડળના તમામ બહેનોએ આજે એક વિચાર ગોષ્ઠી નામનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં આ ઇતિહાસના રચયિતા તમામ લોકોના વિચાર જાણ્યા હતા. સમાજમાં ક્યાં ક્યાં લોકો છે, વ્યક્તિ વિશેષ છે, કેટલા લોકો છે જે સમાજ માટે ખૂબ જ અગત્યનું કાર્ય કરેલું જે ભૂતકાળમાં પણ છે, એવા તમામ લોકોનો સંપર્ક કરી અને માહિતી એકત્રિત કરેલી હતી. ત્યારે આવો સુંદર મજાનું કાર્યને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જૂનાગઢ શ્રી મારુ કંસારા મહિલા મંડળ અત્યારના આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, ત્યારે તેમના પ્રમુખ શ્રી કૃષ્ણાબેન બારમેડા અત્યારના આપણી સાથે વન ટુ વન જોડાઈ ગયા છે. ત્યારે કૃષ્ણાબેન પાસેથી આપણે આ સમગ્ર કાર્યક્રમનું પ્રતિભાવ, તેઓનો પ્રતિભાવ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. જી કૃષ્ણાબેન, દિવ્યક્રાંતિ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી કૃષ્ણાબેન, આપણે આ સુંદર મજાનો તમે કાર્યક્રમ જે ગોઠવ્યો છે ખરેખર ખૂબ જ સરાહનીય છે, જેથી કરીને સમાજના લોકો એક ઐતિહાસિક માહિતીથી જે પરિચિત થવા માટેનું એક પ્લેટફોર્મ, જે મેઇન પ્લેટફોર્મ કહી શકાય કે એ બધા લોકો ભેગા થાય, એકબીજાને વિચાર જાણે ત્યારે ખ્યાલ આવતો હોય છે કે એકચ્યુઅલી ક્યાં સમાજમાં શું, કોના પરિવારમાં કોણ વ્યક્તિ ક્યાં આગળ વધેલા, એ આખી ડિટેલ્સ મળતી. ત્યારે આ તમે સેતુરૂપ તમે કાર્યક્રમ રાખ્યો છે એના બદલ ખૂબ ખૂબ આપને અભિનંદન. તો આ સુંદર મજાના ઇવેન્ટ વિશે અને આ સમાજનો આ ભગીરથ કાર્ય વિશે આપના શું વિચાર છે? આજના સમયમાં જ્યારે વૈશ્વિકરણ થઈ રહ્યું છે ત્યારે જ્ઞાત જાતના ભેદ ભૂલાઈ ગયા છે, ત્યારે આપણે પોતાની જ જ્ઞાતિનો ઇતિહાસ જાણવો, આપણે જ્ઞાતિના જ્ઞાતિ રત્નો જાણવા અને આપણા જ્ઞાતિના અથવા તો આપણી નુખના જે કંઈ પણ આપણે જે રીતરિવાજો હોય એ જાણવું અગત્યનું છે. કેમ કે પહેલાંના જમાનામાં સંયુક્ત કુટુંબ હતા, ત્યારે વડવાઓ હતા આપણને આગળ દોરવા માટે. હવે નોકરી ધંધાને હિસાબે આપણા જે યુવાનો બહારગામ વસતા હોય છે ત્યારે એની પાસે કોઈ મોટી ઉંમરના કોઈ હોતા નથી, તો એ લોકો પોતે
જે આપણી પરંપરા છે એનાથી અંજાન રહે છે, એને કોઈ ખબર નથી હોતી. એ સમયમાં આપણે શું કરવું? તો એના માટે થઈને આપણા સમાજના જ એક મુરબ્બી તુલસીદાસ કંસારાએ કે જે એ બીડું ઝડપ્યું છે કે આ બધી જ માહિતી એક બુક દ્વારા આપણે પ્રકાશિત કરીએ. તો આજે શ્રી મારું કંસારા મહિલા મંડળ જૂનાગઢ દ્વારા તુલસીભાઈ કંસારા, અતુલભાઈ સોની, મનુભાઈ કોટડીયાને અમે લોકોએ આમંત્રણ આપ્યું હતું અને અમારા આમંત્રણને માન આપીને અમદાવાદથી તે લોકો આવ્યા અને જૂનાગઢની આજુબાજુના ગામો જેવા કે ગોંડલ, જેતપુર, કેશોદ, માણાવદર, વેરાવળ એવા ઘણા બધા આજુબાજુના ગામમાંથી લગભગ દરેક ભાઈઓ આવીને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તુલસીભાઈએ અમને સમાજની દરેક પરંપરા વિશે અમને જાણ કરી, આપણા સમાજમાં જે જે કંઈ પણ રૂઢી રિવાજો હોય એના વિશે જાણ કરી અને સવિશેષ તો આપણા જ્ઞાતિરત્નો કે જે આપણે કોઈ દિવસ વિચાર્યું પણ ન હોય કે આટલું બધું આગળથી આપણું આ બધું ચાલ્યું આવે છે એ બધા વિશે અમને લોકોને જાણ કરી. એટલે એના માટે થઈને હું તુલસીભાઈનો આભાર માનું છું કે અમને લોકોને સારો મોકો, આ બધું જાણવા માટે અમને સારો મોકો આપ્યો અને દરેક આ ભાઈઓ જે આવ્યા હતા એનો આભાર માનું છું. અને આ પ્રોગ્રામને જે મેં આયોજન કરેલું હતું એના માટે આ બધી બહેનો જે મારી છે એ લોકોએ મને જે સાથ સહકાર આપ્યો છે એનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રીટાબેન મયુચા અત્યારે આપણી સાથે જોડાઈ ગઈ છે, તેમનો પ્રતિભાવ આપણે જાણીશું. જી રીટાબેન, આપનો પ્રતિભાવ જણાવો. હું આ કાર્યક્રમને આયોજનથી ક્રિષ્ણાબેનનો આભાર માનું છું, અથવા આપણે સમાજમાં જે જરૂરિયાત છે માહિતી માહિતી આપી બદલ હું એના આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે તમે જોઈ રહ્યા છો શ્રી મારું કંસારા સોની સમાજમાં એક લેન્ડમાર્ક કહી શકાય એવો એક ભવ્ય આ કાર્યક્રમ યોજાઈ ગયો હતો, ત્યારે દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપનું અમારો ધ્યેય એ જ છે કે આપણા સમાજના લોકો આ બધી એક્ટિવિટીથી પરિચિત થાય. તમે ઇતિહાસની જ્યારે માહિતી મેળવશો ત્યારે ખ્યાલ પડશે કે આપણા પૂર્વજો જે છે એ ક્યાં કઈ રીત ક્યાં કાર્યોમાં એ લોકો પોતે રત હતા, પ્લસ કે તેઓએ સંઘર્ષ કેવો કર્યો, તેઓએ શું ભૂલ કરી જે આવનારી પેઢી ન કરે, એવી તો અનેક માહિતી હોય છે જે ઇતિહાસનું જ્ઞાન હોવાથી આપને મળતી હોય છે. ત્યારે હું દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ તરફથી જેટલા યંગસ્ટર છે તેઓને ખાસ અપીલ કરીશ કે જ્યારે આ બુકનું પ્રકાશિત થાય, જ્યારે આ બુકનું લોન્ચિંગ થાય, ત્યારે આ બુક દરેકના ઘરમાં અવશ્ય હોવી જોઈએ જેથી કરીને આપણે સમાજની તમામ માહિતીથી અવગત રહી શકીશું. ત્યારે આવા સુંદર મજાના સહિયારા પ્રયાસથી સમગ્ર જ્ઞાતિ ખૂબ જ વિકાસના પંથ પર અગ્રેસર રહે તેવી શુભેચ્છા તમામ આયોજક મંડળોના ભગીરથ કાર્ય બદલ અમે અભિનંદન પાઠવીશું અને એવી અપેક્ષા અવશ્ય રાખીશું કે આવા સુંદર મજાના કાર્યક્રમ સતત જ્ઞાતિમાં થતા રહે અને જ્ઞાતિ એકતા ખૂબ જ મજબૂત બને અને આ જ રીતે સમગ્ર જ્ઞાતિનો વિકાસના જે પંથ છે તેમાં અગ્રેસર રહે તેવી અમે શુભેચ્છા પાઠવીશું. મયુર બુદ્ધભટ્ટી સાથે હું છું જયદેવ બુદ્ધભટ્ટી, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ, જૂનાગઢ.